દોસ્તો, હોલિવૂડમાં ઘણી બધી ફિલ્મો જાણીતી બુક ઉપરથી બનતી હોય છે અને બોલિવૂડમાં પણ ક્યારેક ક્યારેક આવા ચમત્કાર થતા હોય છે, પરંતુ ગુજરાતીમાં આવી ફિલ્મો બની હોય એવું જલ્દી જાણવામાં નથી આવતું. પરંતુ આજે એક આનંદની વાત થાય છે કે ગુજરાતના જાણીતા લેખક અશ્વિની ભટ્ટની નવલકથા પરથી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે કમઠાણ. ગુજરાતી સાહિત્યના રસિકો માટે અશ્વિની ભટ્ટના મજાણું નથી. સસ્પેન્સ, થ્રિલર અને રોમાન્સથી ભરપૂર નવલકથાઓ લખવા માટે આ લેખક જાણીતા છે. પરંતુ કમઠાણ નામની આ નવલકથા આ બધા કરતાં ભિન્ન પ્રકારની છે. આ નવલકથા હાસ્ય નવલકથા જેવી કહી શકાય. નવલકથા વિશે અત્યારે વાત કરવાની વધારે જરૂર નથી, કેમ કે આના ઉપરથી હવે ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મના નિર્માતા છે હરફનમોલા ફિલ્મ્સ. આ નામ કદાચ તમને યાદ ન હોય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે 66મો નેશનલ એવોર્ડ અપાવનાર ફિલ્મ હેલ્લારોના નિર્માતા હતા, એટલે આ ફિલ્મ પણ અલગ પ્રકારની હશે એવું અત્યારથી કહી શકાય. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતું એક નાનકડું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે. આમ તો એને મોશન ટીઝર કહી શકાય, જે જોઈને તમને મજા આવશે, કેમ કે એમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવા મળે છે અને જે એનિમેશન છે એ બંનેની સ્ટાઇલ એકદમ હોલિવૂડ પ્રકારની કહીએ તો ચાલે. હા, ખાલી એક નાનકડી ફરિયાદ છે કે આખા ટીઝરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હવે મોટાભાગની ગુજરાતી ફિલ્મોમાં આવું જ બનતું હોય છે, એટલે આના વિશે ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ સૌથી સારી વાત એ છે કે બુક ઉપરથી આ ફિલ્મ બની રહી છે અને જો આ ફિલ્મ સફળ થશે તો આવા પ્રયોગો વધારે જોવા મળશે. ગુજરાતી સાહિત્યમાં અઢળક એવું સાહિત્ય છે જેના ઉપર ફિલ્મો બની શકે એમ છે. આ ફિલ્મ વિશે થોડી વધારે વાત કરીએ તો આ ફિલ્મના નિર્માતા છે આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની, પ્રતીક ગુપ્તા અને પિનલ પટેલ. ફિલ્મના ડિરેક્ટર છે ધ્રુણાદ કોમલ. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, અરવિંદ વૈદ્ય અને દર્શન જરીવાલા જેવા દમદાર કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે મેહુલ સુરતીએ. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, એટલે ટૂંક જ સમયમાં આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર આપણને જોવા મળી રહેશે. તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે, કેમ કે અમે આવી અવનવી માહિતી લઈને આવતા રહીશું. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.